નમસ્કાર ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે હું જો કૃષ્ણા દર્શક મિત્રો માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પણ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ છે દરપણ પંચાંગ હા આજના દિવસની શુભ શરૂઆત આપને અને સર્વ દર્શક આજે શનિ જયંતિની ખુબ ખૂબ શુભકામનાઓ શરૂ કરીએ આજનું પંચાંગ આજે વાર છે શુક્રવાર વિક્રમ સંવત બે હજાર ઓગણસી ચાલી રહ્યો છે તારીખ ઓગણીસ મે બે હજાર ત્રેવીસ આજની તિથિની વાત કરીએ વૈશાખ મહિનો ચાલે છે તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની આજે અમાસ છે આજે છે વૈશાખ વદ અમાસ નક્ષત્ર ભરણી યોગ શોભન અને કરણ ચતુષ્પાદ આવે છે આજની રાશિની વાત કરીએ આજની રાશિ આવે છે મેષ રાશિ જેના નામાક્ષર છે અ લ અને ઈ બપોરે એક અને ચોત્રીસથી રાશિ પરિવર્તન થશે વૃષભ રાશિનો પ્રારંભ થશે જેના નામાક્ષર હોય છે બ ઉ એટલે બપોરે એકને ચોત્રીસ પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે અને ત્યારબાદ થાય તો વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ચંદ્રની રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે દિન વિશેષની વાત કરીએ તો આજનો દિન ખાસ છે આજે છે અમાસ દર્શ અમાસ ભાવુક અમાસ છે આજે અન્વાધાન છે અને સવિશેષ આજે શનિદેવ જયંતિ છે શનિશ્ચર જયંતિ છે શનિદેવને શનિશ્ચર કહેવામાં આવે છે લોકો શનેશ્વર શનેશ્વર કરે છે એ શબ્દ અયોગ્ય છે કારણ કે શનિ શનેહ એટલે કે ધીમે ધીમે મંદ અને ચર એટલે ફરવું એટલે જે શનૈર કહેવાય છે એટલે ધીમે ધીમે ફરનાર શનેશ્વર એટલે શનિના ઈશ્વર થઈ જાય એટલે તમે શનિને નહીં પણ શનિના ઈશ્વર જે શિવજી છે તમે એના વિશે પછી વાત કરતા હતા એટલે શબ્દ સમજીને પ્રાર્થના કરવી જોઈએ શનિદેવની ઉપાસના માટે તેમની કૃપા માટે અનુગ્રહ માટે આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ મનાય છે જે પણ વ્યક્તિઓને ખાસ પનોતી ચાલતી હોય સાડાસાતી હોય કે નાની પનોતી ચાલતી હોય કુંડળીમાં શનિ મહારાજ નિર્બળ હોય પ્રતિકૂળ સ્થિતિમાં હોય અશુભ હોય અથવા શનિની મહાદશા અંતરદશા કે સુક્ષ્મદશા ચાલતી હોય તેવા વ્યક્તિઓ અને તે સિવાય પણ પ્રત્યેક વ્યક્તિ કે જે શનિદેવની કૃપા છે તે સર્વે આજે શનિદેવની ઉપાસના કરવી જોઈએ શનિના મંત્ર જપ કરવા શનિના દાન કરવા શ્રેષ્ઠ છે ખાસ કરીને સાયંકાળે પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ ત્યાં સરસિયાના તેલનો એક ત્યાં દીવો કરવો જોઈએ અને શનિ મંત્રના જપ કરી અને ત્યાં પ્રાર્થના કરવી એ શ્રેષ્ઠ આજના દિવસનો ઉપાય છે આજની વાસ્તુ વાસ્તુ શું છે માટે હા આપણે વાત ખાસ કરી રહ્યા છીએ સીડી વિશે કે સીડી જેને દાદર કહીએ છીએ સ્ટેર્સ કહીએ છીએ વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે જો સીડી બનાવવામાં આવે તો આ સીડી તમને સફળતાની સીડી બનતી હોય છે અને જો કદાચ એ પ્રમાણે ન બનતી હોય અયોગ્ય રીતે બની હોય તો આજ સીડી તમને નિષ્ફળતાની સીડી પણ બનાવે છે કારણ કે સીડી એટલે ઉર્જાના પ્રવાહને એક દિશા આપનાર રચના છે સામાન્ય રીતે જે દિશાઓ ભારે છે તેમાં તેની રચના કરવી જોઈએ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય વાયવ્ય આ એના માટે ઉત્તમ દિશા ગણાય છે જો કદાચ પૂર્વ ઈશાન ઉત્તર કે અગ્નિમાં બનાવવી પડે અને તો તેના માટે યોગ્ય માર્ગદર્શન લેવું અને બને તેટલી હલકી બનાવવાનું તમને સલાહ છે બીજું કે સીડીના જે પગથિયા છે છે તે એક સરખા માપના હોવા જોઈએ તેની ઊંચાઈ એક સરખી હોવી જોઈએ ઉપરનું જે પગ મૂકવાની જગ્યા જે છે તે પણ પહોળાઈ પણ એક સરખી હોવી જોઈએ બીજું ખાસ કે વચ્ચે જે રેસ્ટિંગ આવતો હોય એટલે કે સીડી આમ ગોળ ફરતી હોય અને વચ્ચે એક જગ્યા આવે ત્યાં થોડુંક મોટું પગથિયું હોય પછી પાછા ફરી ઉપર ચડીએ એનામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં ત્રિકોણ આકાર કે વિષમ આકાર ન હોવો જે ચોરસ કે લંબ ચોરસ હોય તે એના માટે શુભ નિવડતું હોય છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું બીજું કે સીડીની નીચે જે જગ્યા વધતી હોય છે તેના માટે ઘણા મત મતાંતરો પ્રવર્તે છે કે નીચે કશું રખાય ના રખાય તેવું છે આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એની નીચે સ્ટોર વરું રાખી શકાય કોઈ વસ્તુઓ મૂકીએ તો મૂકી શકાય એનો કોઈ વાંધો નથી પણ તેની નીચે પૂજા ઘર ન બનાવાય એટલે પૂજા કરવાનું સ્થાન મંદિર ન બનાવાય અને ટોયલેટ ના બનાવાય આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘણી વાર એવું બને છે કે જગ્યા મળી છે ચાલો અહીંયા આગળનો ઉપયોગ કરી લઈએ પણ એવું ન હોય તેના કારણે આખા ભવનની ઉર્જા છે તે બગડતી હોય છે માટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને જો અયોગ્ય પ્રતિકૂળ રીતે જો સીડી બનેલી હોય તો યોગ્ય રીતે માર્ગદર્શન લઈ અને તે દોષનું નિવારણ કરવું જોઈએ જેથી જીવનમાં સફળતાની સીડી ચડી શકાય જી હસીદભાઈ બાર રાશિફળ જાણે તે પેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે હર્ષભાઈ છે હર્ષભાઈ આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો હર્ષભાઈ આપ જન્મ માટે પ્રશ્ન માંગતા હોય તેમની તારીખ જણાવો લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચુક્યો છે રાશિફળની જો વાત કરીએ હસીતભાઈ આપણે રાશિ મંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હા શરૂ કરીએ આજનું રાશિ ભવિષ્ય સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ જેના નામાક્ષર છે અ લ અને ઈ આજના દિવસે સત્સંગ થાય એટલે કંઈક ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે રૂચિ વધે વાંચન મનન થાય તેવું બની શકે એવું છે આજે માનસિક શાંતિ જાળવી રાખજો અને દિવસ પસાર કરજો તમારો રોજગાર વેપાર વ્યવસાય આજે મધ્યમ રહે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ વ અને ઉ વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજે શુભ મંગળ કાર્યનો યોગ બની રહ્યો છે હકારાત્મક તમારી સાથે છે સંતાન પક્ષ સંબંધી પણ કોઈ કાર્યો થઈ શકે એવું છે અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ છે એટલે કે તમે કોઈ વસ્તુનું કાર્ય કર્યું હોય એનું પરિણામની જે અપેક્ષા કરતા હો તે પ્રાપ્ત આજે થઈ શકે તેમ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક છ અને ઘ આજના દિવસે થોડું ખાનપાનમાં સાવચેતી રાખજો

જન્મ સમય સવારે સાત થી આઠ મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકા પણ ડોક્ટર લાઈન નો શોધ્યો છે એનું નામાક્ષર છે મેષ રાશિ તો કેવું સારું રહેશે કે કેવું એ માટે ભાઈ શું નામ છે આપનું મનો ફક્ત રાશિ મેળાપક આપણે જોઈ શકાય કુંડળી દરેક બાબતે ખબર પડે કે ગુણ કેટલા છે નાળી દોષ શું આવે છે કે નહીં ભકુડ દોષ ગણ દોષ છે કે નહીં અને કુંડળીનો અંદરનો મેળાપક ગ્રહો નો મેળાપક કેવો રહેશે બે વચ્ચે મનમેળ રહેશે કે નહીં દંપત્ય જીવન કેવું રહેશે

જે મિત્ર ગ્રહો છે માટે એ પ્રમાણે સારું રહેશે પણ આપણી દીકરીને ગ્રહણ દોષ છે બરોબર છે દ્વિ ગ્રહણ દોષ છે અને ચાંડાલ દોષ છે એટલે એનું આપ નિવારણ કરાવી દેજો નહીં તો પછી ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળતા થઈ શકે તેવું છે સૂર્યનો પણ ગ્રહણ દોષ છે ચંદ્રનો ગ્રહણ દોષ છે અને ગુરુ કેતુનો ચાંડાલ દોષ છે આનું પહેલા નિવારણ કરાવજો જેથી તેનું સુખી લગ્ન જીવન થઈ શકે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે હેતલબેન છે હેતલબેન આપણે જેમડા માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો હા મને મારા વિશે પ્રશ્ન પૂછવો છે મારી જન્મ તારીખ છે 21 જાન્યુઆરી 2003 જન્મ સમય છે સાંજે ના 5:30 વાગે અને જન્મ સ્થળ છે ગાંધીનગર કચ્છ જી પ્રશ્ન જણાવ આપો હા કે મને હવે મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે તો મને નોકરીના યોગો કેવા છે મારા સના યોગ בן નોકરી વિશે નોકરીમાં નોકરી વિશે તમે શું અભ્યાસ કર્યો હા બીએ બીએ કર્યું છે ચાલો જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે કુંડળી આવે છે રાશિ તમારી સિંહ રાશિ આવે છે દ્વાદશ સ્થાનમાં પ્રબળ શ્રાપિત દોષ છે અને તેની અસર સીધી તમારા છઠ્ઠા નોકરી સ્થાન પર પડે છે નોકરી સ્થાનમાં પણ અંગારક દોષ છે એટલે એમ કહેવાય કે નોકરીના ક્ષેત્રમાં થોડું ઉતાર ચઢાવ રહેશે અથવા બદલાવ રહી શકે તમે એક મળે પછી થોડા સમય પછી બીજી લેવી પડે ત્રીજી લેવી પડે બે ત્રણ થશે પછી આપ ઠરીઠામ થશો એટલે એ વાતનું આપ વિશેષ ધ્યાન રાખજો એટલે જેટલું પણ જે પણ મળે એ આપ સ્વીકારી લેજો એના માટે તમારે ખાસ બે વસ્તુના પહેલા ઉપાય કરાવવા જોઈએ શાપિત દોષ અને અંગારક દોષ છે આ બંનેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી જે શાસ્ત્રીય પદ્ધતિ છે તેનાથી આપ નિવારણ કરાવો શાંતિ વિધાન કરાવો એ જરૂરી છે અનુકૂળતા પ્રમાણે ત્રણ નવ કે સત્યાવીસ પાઠ કરો અને પ્રાર્થના કરશો તો તમે નોકરી બાબતે અનુકૂળતા વધી શકશે અનેક દર્શક મિત્ર જોડાયા છે વિશાલભાઈ છે વિશાલભાઈ આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો સત્તર પાંચ બે હજાર સાત મને મારા વિશે પ્રશ્ન પૂછે છે આગળ મારું એજ્યુકેશન અંગે કેરિયર કેવું રહે છે સત્તર પાંચ બે હજાર સાત જન્મ સમય જણાવો જન્મ સમય જન્મ સમય રાતના દોઢ કલાકે દોઢ વાગે હા જન્મ સ્થળ ગાંધીધામ જી હવે પ્રશ્ન જણાવો શું પૂછવા માંગો છો આગળ એજ્યુકેશન અંગે મારું કેરિયર કેવું રહે છે આગળ ભણવાનું બાકી છે હજુ તમારે હા કેવું રહે છે

તો શાંતિથી પ્રશ્ન પૂછો તમારો જવાબ પણ તમને શાંતિથી જ મળશે હા આ ફોન લાગી ગયો અને ઉત્સાહ હોઈ શકે છે ભાઈ પણ હંમેશા જ્યોતિષ એક એવું શાસ્ત્ર છે એ એક પવિત્ર શાસ્ત્ર છે તેને હંમેશા માન અને સન્માનથી તમે જેટલી જેવી રીતે જોડાશો તે પ્રકારે તમને તેનો માર્ગદર્શન મળશે શાસ્ત્રમાં કહ્યું છે મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞ ભેષજે ગુરુ ગુરો દશી ભાવના સિદ્ધિર ભવતી તાદર્શી એટલે મંત્રમાં તીર્થમાં દેવમાં બ્રાહ્મણમાં દૈવજ્ઞ એટલે જ્યોતિષીમાં ભૈષજ એટલે વૈદ્યમાં અને ગુરુમાં તમે જેવી ભાવનાથી તમે જશો તેવું તમને ફળ મળશે પહેલાના સમયમાં પ્રશ્ન પૂછવાનો હોય તો પહેલાં આવતા અને પ્રશ્ન પૂછવા માટેનો સમય લેતા અને પછી કરતા પણ હવે આધુનિક સમય છે આપણે ઓનલાઈન વાત કરી શકીએ છીએ લાઈવ વાત કરી શકીએ છીએ પણ આ વાતનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું કે ખૂબ ભાવથી પ્રશ્ન પૂછો આપ જેથી આપની ઉર્જા બહુ સરસ રહે અને તમને એ જવાબ પણ મળે ચાલો તમારી કુંડી પર નજર નાખીએ કુંભ લગ્નની કુંડી આવે છે લગ્નમાં જ રાહુ છે એટલે ચોક્કસ સ્વભાવ તો થોડો એવો રહેવાનો જ ભાઈ ઉતાવળીઓ રહેવાનો થોડો શંકાશીલ સ્વભાવ પણ છે ભાઈ તમારો દરેક વસ્તુમાં શંકા કરવી થોડુંક ક્યાંક કોઈને સ્થળી કરવી આવા વિચારો વધારે રહેતા હોય આ વસ્તુ છોડી દેજો જીવનમાં સફળ થવું હોય તો બને તેટલું લોકોને મદદ કરવી થોડુંક ઘસાવવું એ વાતનું ધ્યાન રાખજો વૃષભ રાશિ આવે છે એટલે વિશાલ નામ બરોબર છે ભાઈ અભ્યાસ બાબતે ચિંતાનું કોઈ વિશેષ કારણ નથી અભ્યાસ સારો છે અને ઉચ્ચ અભ્યાસ કરી શકાય તેવી આ કુંડળી છે બરાબર એટલે પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કુંડળીમાં શુક્ર મહારાજ મહારાજે પંચમ સ્થાનમાં જે છે બરાબર અને તેના કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બીજા વિષયોમાં રસ પડતો હોય આપણને ભણવા સિવાય આડી અવળી બાબતોમાં તેના કારણે મૂળ ધ્યેય ચૂકી જવાય તેવું બની શકે એટલે ભણવામાં કોઈ બ્રેક ના લેતા ઘણીવાર એવું બનતું હોય ને ભાઈ કે ગ્રેજ્યુએશન થયું હોય પાછું બ્રેક લઈએ પાછી પાછું એકાદ વર્ષ પછી ભણી ભણી શું ના રાખતા ભણવાનું હોય સતત ભણી લેજો ત્યારબાદ તમારા કાર્યક્ષેત્રે પણ સારા યોગ છે એટલે બીજું કોઈ વિશેષ ચિંતા કરવાનું કારણ નથી પણ જો અભ્યાસમાં તકલીફ પડે તો ગુરુવારના દિવસે કોઈ દાન કરવું ચણા લોટની વસ્તુ ભોજન કરવું અને દત્તબાવની પાઠ કરવો આવું નિયમિત કરવાથી અભ્યાસમાં તેજસ્વીતા વધી શકશે હશે વાત કરીએ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોની તો તેમનો આધો દિવસ કેવો રહેશે હા કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ ભાઈ કર્ક રાશિના જાતકો છે તેના માટે આજના દિવસે કાર્યક્ષેત્રે પ્રગતિ થવા જઈ રહી છે એટલે ફોકસ તમારા કામકાજ પર કરી શકો છો કોઈ પ્રકારનું આર્થિક આયોજન કરવું હોય પ્લાનિંગ તો પણ આજે થઈ શકે એવું છે અને આજે વડીલોથી લાભ રહી શકે એવું છે એટલે વડીલો સાથે કોઈ ચર્ચા કરી શકો છો કોઈ માર્ગદર્શન લઈ શકો છો તે તમારા માટે સારું રહેશે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ સંતાન પક્ષ બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય તો તે આજે લઈ શકાશે બીજું કે આજે થોડુંક કાર્યક્ષેત્ર કરતા અન્ય પ્રવૃત્તિમાં રસ વધશે જેમ કે મનોરંજન છે અન્ય રીતે પણ પણ દિવસ દિવસ તમારો તમારો આજે આજે પસાર થશે એક્ટિવ રહેવાનો છે છે કન્યા રાશિ નામાક્ષર પઠ અને અણ કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે કુટુંબમાં માંગલિક કાર્યનો વિશેષ યોગ છે એટલે કોઈ પ્રકારે આયોજન કરવું હોય તો આજે થઈ શકે છે પણ ફાઈનલ ડિસિશન આજે ન લેતા આજે અમાસ છે માટે ચર્ચા જ કરવી તે યોગ્ય રહેશે વિશેષમાં નીતિગત સમસ્યા રહેશે એટલે નીતિગત આયોજન પ્લાનિંગ બાબતે આજે કોઈને કોઈ તકલીફ રહી શકે છે કોઈ પણ જો અગત્યનું પ્લાનિંગ કરવા જતા હો તો વેઇટ એન્ડ વોચ કરજો એકાદ દિવસ બાદ જ તેને આખરી ઓપ આપવાનો પ્રયત્ન કરજો હા સ્વાસ્થ્યમાં આજે તમને સુધારો અનુભવ અનુભવાશે જી હસિતભાઈ તમે જોડાયેલા રહેશો આગળ પણ બાકીની રાશિ રાશિ પર તમારી પાસેથી જાણીશું તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ જ્યોતિષાચાર્ય શાસ્ત્રી હસિતભાઈ પાઠક

થયા છે તો તકલીફ છે એમ સ્પષ્ટ પ્રશ્ન પૂછવાનો દરેક વ્યક્તિને ખાસ આગ્રહ છે કોઈ નહીં શાંતિ સમય લઈને પ્રશ્ન પૂછજો બરોબર ચાલો સમજી ગયો આપનો પ્રશ્ન શું છે કુંડી આવે છે રાશિની જો વાત કરીએ તો કર્ક રાશિ આવે છે સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર થાય છે અને મેષ રાશિમાં લગ્નમાં છે દ્રષ્ટિ કરે છે ગુરુ મહારાજ પણ સપ્તમ સ્થાનમાં છે એટલે પાત્ર સારું મળશે પણ ક્યાંક વિલંબ કરાવે તેવું બની શકે એવું છે પણ અત્યારે હાલ સારો યોગ ચાલુ થઈ ગયો છે એટલે આ પૂરેપૂરો પ્રયત્ન કરો કે જે તમારા અનુકૂળતાળો સમય છે તેમાં તમારું થઈ જાય તેવી શક્યતા છે વિશેષ કોઈ ખાસ ઉપાય કરવાની આ કુંડળીમાં બતાવતા નથી બે વસ્તુનું ખાસ આપ ધ્યાન રાખજો કે તમારા કુળદેવી છે તેને વિશેષ પ્રાર્થના કરો દર્શન કરવા જઈ આવો એકવાર અને ત્યાં માતાજીને શણગાર પ્રસાદ જે પણ યથાયોગ્ય છે તે ચડાવજો અને ત્યાં માતાજીને પ્રાર્થના કરો કે અમારા કુળમાં એક ઉત્તમ પાત્ર આવે મારા દીકરાની વહુ તરીકે એવું પ્રાર્થના કરો નિયમિત તમારા ઘરે પણ કુળદેવોની જે પણ ફોટો હોય પ્રતિક હોય તેને એ કરો અને શુક્રવારે ખાસ નાની કન્યા હોય તેને કંઈક મીઠાઈ છે કે કોઈ વસ્ત્ર છે એવું તમારા દીકરાના હાથે દાન થાય એક એકાદ શુક્રવારે મહિનામાં કરી શકો છો અને સાંજના સમયે તમારા ઘરમાં શ્રીયંત્ર હોય તો તેના ઉપર શ્રી સુક્ત કે મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરે અને પ્રાર્થના કરે એ અનુકૂળતા વધારી આપશે જેના નામાક્ષર છે ર અને પ્રવૃત્તિઓમાં જે તમારો વિશેષ રહેશે એટલે નવું શીખવું નવું સમજવું તેવી ઈચ્છાઓ વધારે રહેશે કાર્યક્ષેત્રમાં જે સફળતા અને પ્રાપ્તિ બંનેનો યોગ છે એટલે અગત્યના કાર્યો પર ફોકસ કરી લેજો સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ છે એટલે ઓવરઓલ આજનો દિવસમાં ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન આજે ધાર્મિકતા વધશે અને જરૂરી પણ છે આમ તો તમારે વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ પણોથી ચાલે છે આજે શનિ મહારાજને વિશેષ પ્રસન્ન કરી લેજો માનસિક શાંતિ આજે જાળવી રાખજો આજે એવું ને કે ઘરમાં મહેમાન આવે કે એવું કંઈક આવવાની વાત થાય તમારો પોતાનો કામકાજ વેપાર વ્યવસાય આજે મધ્યમ રહેશે ધનુ રાશિ જેના નામાક્ષર છે ધ અને આવેશ ઉપર સંયમ રાખજો પ્રતિક્રિયા આપતા પહેલા ઊંડો શ્વાસ લેજો અને વિચારીને પ્રતિક્રિયા આપજો સગા સંબંધીઓ સાથે કોઈ ચર્ચા મુલાકાત થવાની પણ આજે સંભાવના છે નવા સંબંધો બની શકે તેવું છે તે વિશે કોઈ પ્રક્રિયા પ્રોસેસ કરી શકો પણ આજે ફાઈનલ ન કરતા હવે વાત કરી મકર કુંભ અને બિન રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે હા મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ મકર રાશિના વ્યક્તિઓ માટે આર્થિક ચિંતનનો વિશેષ યોગ છે એટલે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ બજેટિંગ તે આજે વધારે થઈ શકે તેવું છે કાર્યક્ષેત્રે પણ તમારે આજે એનાલિસિસ પ્લાનિંગ પર વધારે ફોકસ રહેશે એટલે આજે બૌદ્ધિકતા તમારી પ્રભાવશાળી રહેવાની છે વિશેષ કાર્યો માટે આજે યાત્રા વગેરે પણ થાય અથવા તેનું આયોજન થઈ શકે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ શ અને શ કુંભ રાશિના વ્યક્તિઓ માટે પણ આજે થોડુંક ધ્યાન રાખવાનું છે કે ગુસ્સોને આવેશ આવી શકે એવું છે તમે થોડુંક તણાવ અનુભવ કરી શકો આજે એવું બને એટલે તણાવ પર કાબૂ રાખવો પડશે આજે મિલન મુલાકાતના પણ પ્રસંગો દેખાઈ રહ્યા છે પણ દાંપત્ય સુખમાં થોડીક કમીનો અનુભવ થાય આજે એટલે તે બાબતે સંભાળી લેજો મીન રાશિ જેના નામાક્ષર છે દ ચ અને થ મીન રાશિના વ્યક્તિઓએ માનસિક શાંતિ જાળવવી આજે